गुजरात ताजा ने खूब चिंताजनक समाचार हवे गुजराती वो थई जाओ सावधान कोरोना नी रॉकेट गति देश माटे खतरो अने गृहमंत्रीए बोलावी तात्कालिक बैठक 18,000 થી વધુ નો થયા કરુણ મોત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ કાશ્મીરની સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી છે આ બેઠકમાં એનએસએના અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી ગવર્નર મનોજ સિન્હા ગૃહ સચિવ અજય ભલ્લા તેમજ ડીજીપી જમ્મુ કાશ્મીરના ડિગબાલ સિંહ તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં સામેલ થયા આ બેઠકમાં છેલ્લા બે વર્ષમાં ઘટનાઓ અને તેના માટે લેવાયેલા પગલાંની પણ ચર્ચા થવાની સંભાવના છે ભારત દેશ માટે ખતરાના સમાચાર દેશભરમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે આ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે એક નવો વેરિયન્ટ ભારતમાં પહોંચ્યો છે આ ખૂબ ખતરનાક છે આ નવો વેરિયન્ટનું નામ આર્કટુરસ છે જે કેકેન વેરિયન્ટની સરખામણીમાં 1.2 ગણો વધુ સંક્રામક છે આર્કટુરસ વેરિયન્ટ ઓમિક્રોનના 600થી વધુ વેરિયન્ટમાંનો એક છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ સંક્રામક વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે હવે કોરોનાની રોકેટ ગતિ દેશમાં કોરોના સંક્રમણની ગતિ સતત વધી રહી છે ગત 24 કલાકમાં કોરોનાના 10,158 નવા કેસ નોંધાયા છે હવે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 44,998 થઈ ગઈ છે નિષ્ણાતોને કહ્યું છે કે આગામી 10 દિવસમાં કોરોનાનો કેસ ઝડપથી વધશે જોકે રાહતની બાબત એ છે કે 10-12 દિવસ પછી કોરોનાનો ગ્રાફ નીચે આવશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે આમ છતાં દરેક વ્યક્તિએ કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવું ખૂબ જરૂરી છે ફરી ચિંતામાં થયો વધારો અને આજે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 470 કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2087 પર પહોંચી ગઈ છે જોકે રાહતના સમાચાર એ છે કે આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી રાજ્યમાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો 11,065 પહોંચી ગયો છે જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 2,084 દર્દીઓની હાલત સ્ટેબલ છે હવે ગુજરાતીઓ થઈ જાઓ સાવધાન ગુજરાતભરમાં ગરમી વધી રહી છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેટિંગ પ્રક્રિયા થઈ છે જેને લઈને હીટ એક્શન પ્લાન મુજબ તાપમાન જોવા મળી રહ્યું છે આજે 14 અને આવતીકાલે 15 એપ્રિલે અમદાવાદમાં હીટવેવની આગાહી છે અમદાવાદમાં 14-15 અને 16 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કામ વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે દુઃખદ સમાચાર અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ થયો છે જેમાં 18,000થી વધુ ગાયોના મોત થયા છે વિસ્ફોટ બાદ લાગેલી આગમાં એક ડેરી કર્મચારી ઘાયલ થયો હતો આગ બુઝાવવા માટે ફાયર વિભાગ કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી વિસ્ફોટ કયા કારણ થયો તે હજુ સ્પષ્ટ નથી પરંતુ કાઉન્ટી જજનું કહેવું છે કે સાધનોમાં ખામીને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે